શું નામ છે તમારું? દક્ષાબેન. બરાબર. હવે દક્ષાબેન, તમે અહીંયા આવ્યા એ પહેલા તમને કાન રિલેટેડ શું તકલીફ હતી? કાનની તકલીફમાં શું હતું? બે કાનથી તમને કેવી રીતે શું તકલીફ હતી? બંને કાને સંભળાતું હતું. બિલકુલ ઓછું ઓછું. બરાબર છે. હવે અમે અહીંયા તમને 3 કલાકની જે સારવાર આપી, કોઈ ઓપરેશન નથી કર્યું, કોઈ સર્જરી નથી કરી, ખાલી કાનમાં નાખવાની અને ખાવાની દવાથી તમને સારવાર આપી છે. એ પછી હવે તમને કેવું લાગે છે કહો? ફેર લાગે છે. અત્યારે તમે મારી સામે બેઠા છો, વાત કરી રહ્યા છો, મેં પાછળથી બી તમને પ્રશ્નો કર્યા તો તમે એના જવાબ આપ્યા છે. કેટલો ટાઈમ થયો? સેના માટે? બહેરાશ માટે જે તકલીફ હતી, 3 વર્ષથી તમને આ તકલીફ હતી, મતલબ બરાબર. હવે અમે 3 કલાકની સારવાર આપી અને આ તમને જે રિઝલ્ટ મળ્યું છે એના કરતાં વધારે સારું 3 મહિના પછી જે દવાઓ અંદર જશે ને ખાવાની ને ફરી નાખવાની કાનના ટીપા, સ્ટેપ બાય સ્ટેપ તમને એની એ ટ્રીટમેન્ટની અસર વધારે પડતી જોવા મળશે, વધારે રિઝલ્ટ મળતું જશે. પણ જે મેં શીખવાડ્યું છે તમને કે તમારે જે રીતે પ્રેક્ટિસ કરવાની છે, રીડિંગ થેરાપી છે કે તમે કંઈ પણ વાંચો, મોટેથી વાંચો, કંઈ પણ વાત કરો મોટેથી કરો, કે તમને તમારા શબ્દો સંભળાવા જોઈએ. હવે સાંભળવાની તકલીફ નથી, શબ્દોની ઓળખ લેવાની છે, આ તકલીફ છે તમને. પણ સાહેબ, સમજાય તો કંઈ કરો ને, સંભળાય તો કંઈ સમજો ને. હું એ જ કહું છું. હવે તમને હવે સાંભળવાની તકલીફ હવે નથી. ફર્સ્ટ ઓફ ઓલ સમજી લો, હવે તમને સમજવાની તકલીફ પડશે, ને સમજવાની તકલીફ ના પડે એના માટે મેં જે થેરપી કીધી તમને, મોટેથી બોલવાનું, તમને તમારા શબ્દો સંભળાય એવી રીતે તમારે વાત કરવાની રહેશે. જેટલા શબ્દો તમે બોલી અને ઓળખતા જશો એવા સેવ થશે માઇન્ડમાં, અને સામેથી જે વ્યક્તિ વાત કરશે એ શબ્દો પણ તમારા માઇન્ડમાં સેવ થતા જશે. એટલે તમને 3 મહિના પછી મને નથી લાગતું કે તમને સમજવાની તકલીફ પડે. બરાબર. શું નામ છે સાહેબ તમારું? મનોજભાઈ. મનોજભાઈ, હવે દક્ષાબેન તમારા પત્ની છે ને? હા. અહીંયા આવ્યા એ પહેલાં એમની જે તકલીફ હતી, કાન રિલેટેડ જે બહેરાશની તકલીફ હતી, એ પછી અત્યારે 3 કલાક પછી તમને કેવું લાગે છે? સારું. એને સારું લાગે છે ને, એમને સાંભળતા થયા પાછળથી પણ પ્રશ્નોના જવાબ આપે છે. બરાબર. હવે ઘરમાં તમારે થોડોક એમને સહયોગ કરવાનો છે, જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે, કે કોઈ પણ નવો સબ્જેક્ટ હોય તો એમને સામેથી વાત કરીએ, એમને જાણ કરવાની, અને પછી તમે આગળ પાછળથી બોલતા હશો તો એ સાંભળી લેશે. પણ કોઈ પણ નવો સબ્જેક્ટ આવે એટલે એમને જાણ કરવી પડે, કારણ કે એમને શબ્દોની ઓળખ નથી, એ શબ્દોની ઓળખ તમારે કરાવવી પડશે, તમારે એમની હેલ્પ કરવી પડશે. બરાબર. ઓકે, ધન્યવાદ.